सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। डीसा रेलवे स्टेशन विस्तार में आवेला दशामाना ऐतिहासिक मंदिर तरफ थी आज एक भक्तों ने संदेशो आपवामां आव्यो हतो। आ वक्ते श्रावण मास बे वक्त आवतो होवाना कारणे માતાજીના વ્રત કરનાર ભક્તો પણ અનેક તર્ક છે, જેને લઈને મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટ રીતે જણાવી વ્રત ક્યારે લેવું અને ક્યારે પૂર્ણ થાય છે તેની મીડિયાના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી, જેમાં નવીનભાઈ દવે શાસ્ત્રીજી તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પ્રથમ શ્રાવણ માસ આવે છે અને બાદમાં અધિક માસ આવે છે। અષાઢ મહિના બાદ જ્યારે બીજો જે શ્રાવણ માસ નિયમ અનુસાર આવે છે એટલે કે અષાઢ મહિનાના છેલ્લા દિવસે દિવાસાનો દિવસ ગણવામાં આવે છે। માતાજીના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસે થાય છે, માટે તારીખ 17/7/2023 રોજ દરેક ભક્તોએ માતાજીની સાધણીનું સ્થાપન કરીને વ્રતની શરૂઆત કરે તેવો ભક્તોને સંદેશ આપવામાં આવ્યો હતો। દશામાના વ્રત 10 દિવસ ઉપવાસ કર્યા બાદ જાગરણ 10 દિવસે કરવા જણાવ્યું હતું। જે ભક્તોના મનમાં અનેક સવાલો હતા એ સવાલોનો અંત લાવીને મંદિર પ્રશાસન તરફથી ભક્તોએ સ્પષ્ટપણે માતાજીનો વ્રત દિવાસાના દિવસથી લેવા માટે જણાવવામાં આવ્યું હતું। અમાવાસના દિવસે માતાજીનો દિવાસો આવે છે, દિવાસાના દાડે આ માતાજીનું વ્રત પણ લેવાય છે। અધિક મહિનો લોકો એવું કહે છે, બ્રહ્મ લોકો પડી ગયા છે, કેમ પડી ગયા છે કે અધિક મહિનો છે, પણ અધિક મહિનો આ તો ધર્મનો શ્રેષ્ઠ દાડો છે અને ધર્મના દાડામાં કોઈ પણ અટકાશો નહીં અને માતાજીનું આ વ્રત આપણે આ પહેલા મહિનામાં જ લેવાનું છે, 7મા મહિનામાં 17 તારીખનું માતાજીનું સવારમાં માતાજીની સ્થાપના કરી 6 થી 7:30 વાગે માનું। બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ તેમજ ઉપરવાસ અને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદને લઈને બનાસકાંઠાની બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે અને બનાસ નદીમાં આવતું ઘસમસતું પુષ્કળ પાણી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં આવવાથી ડેમમાં પણ પાણીનું લેવલ 594 ફૂટને પાર કરી ગયું છે। જોકે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ હોવાથી હવે ડેમ છલોછલ ભરાવવા ફક્ત 10 ફૂટ જેટલું જ પાણીની આવક બાકી હોવાથી ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા તેમજ દર કલાકે ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા જો ડેમના દરવાજા ખોલવા પડે અને પાણી છોડવાની નોબત આવે તો કોઈ હોનારત ન થાય તે માટે તંત્ર દ્વારા ડેમની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોના ગામો અને બનાસ નદીના કાંઠે આવેલા ગામોને એલર્ટ કરાયા છે। ઉનાળામાં ખાલીખમ દેખાતો દાંતીવાડા ડેમ ભરાઈ જતા મોટી સંખ્યામાં લોકો ડેમનો અદ્ભુત નજારો જોવા ઉમટી રહ્યા છે, તો બીજી બાજુ ડેમ ભરાતા ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી ભોગવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ધાનેરાના નેનાવા ગામે ભગવતી ખાનગી પ્રાથમિક શાળાની મનમાની સામે આવી છે। ખુદ ટ્રસ્ટી લાલાભાઈ પટેલે શાળાના સ્ટાફ અને આચાર્ય પર ગંભીર આક્ષેપ કર્યા છે। જો વાત કરવામાં આવે તો શાળામાં લાલાભાઈની દીકરી અભ્યાસ કરે છે, જેની સપ્લિમેન્ટરી અને ટેસ્ટની હાર્ડ કોપી માગી હતી, જે આચાર્યએ આપવાની જગ્યાએ માત્ર ને માત્ર ફાઇલ જ આપી હતી। હાર્ડ કોપી વિશે પૂછતા આચાર્યે વરસાદના કારણે પલળી ગયા હોવાની વાત રજૂ કરી હતી। એ બાબતને લઈને લાલાભાઈએ આચાર્યને લઈને આક્ષેપ કર્યા હતા, જેની જવાબદારી છે એ આચાર્ય વરસાદનું બહાનું આગળ ધરી કોપી આપવાનો ધરાર ઇનકાર કર્યો હતો। જો કે શાળામાં ડોક્યુમેન્ટ સાચવવાના હોય છે, નિયત સમય સુધી પણ ખાનગી શાળામાં મનમાની ચાલતી હોવાથી ડોક્યુમેન્ટનો નાશ કરેલ છે। અહીંયા વાત છે કે જવાબ આપવાની તો ટ્રસ્ટીઓને જવાબ શાળાના આચાર્ય ઉડાવ આપતા હોય તો સામાન્ય વાલીઓની પરિસ્થિતિ શું હશે, એ જ સવાલ મોટો ઊભો થયો છે। ત્યારે શિક્ષણ વિભાગ આવી શાળા વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું રહ્યું। મારી છોકરી અહીંયા ભણતી હતી, એમના પણ અમે ટેસ્ટ ફાઇલ મોકલી છે, એ કંઈ અમે રદીમાં કાઢી નાખી છે। અચ્છા, એ કાઢી નાખી એ બરાબર છે, સપ્લિમેન્ટરી પણ એમને નિકાલ કરી નાખ્યો છે, એ અમે રદીમાં કાઢી નાખી છે। અચ્છા, એની ટેસ્ટ ફાઇલ ઓલરેડી ફાઇલ છે, એના અંદર કાગળ છે એ નથી, બીજો મારો કોઈ આક્ષેપ નથી, એવું આ શાળાના ભગવતીના આચાર્ય કહે છે। આચાર્ય નામ શું? વજાભાઈ। વજાભાઈ તમને શું કહે? આ કે મેં નિકાલ કરી નાખ્યો છે, મારે કંઈ પલળી ગયું હતું એટલે કે મેં રદીમાં આપી દીધું। આચાર્ય એમ કે રાતના 11 વાગે કઈ હાલતમાં આવ્યા હતા,
એટલે તમને બોલાયા હતા કે તમે ડાયરેક્ટ આવ્યા હતા? તો મેં ફોન ઉપર વાત કરીને આવ્યો, 11 વાગે હું આવ્યો નથી, 9 વાગે આવ્યો છું. એમને અહીંયા સીસીટીવી લાગેલું છે, બિલકુલ ચેક કરી શકો છો. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ કેટલાક ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા, જ્યારે ઉપરવાસમાં વધુ પડતો વરસાદ થવાથી રેલ નદીના વહાણમાં વરસાદી પાણી આવ્યું હતું, જ્યારે ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં પાણી ભરાયો હતો, જ્યારે પાણીનો નિકાલ કરતા તંત્ર દ્વારા ઢીમાનો રોડ તોડી દેવામાં આવ્યો હતો, જ્યારે રોડ તોડતાની સાથે જ પાણીનો પ્રવાહ ઢીમા ગામની સીમમાંથી ભાખરી, નાળોદર, લોદરાણી જેવા ગામોમાં સીમોમાં ફરી વળ્યા છે, જ્યારે નાળોદરથી લોદરાણી જવાના રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે નાળોદરના અમુક ખળા બોવાડામાં પણ પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જીભાઈ, આ અમારે ભાઈ વિહાભાઈનો ઓરડો છે, વિહામાં મકાન પડી ગયો છે, એ લોકો બાજુમાં હાલ રહેવા નીકળી ગયા છે, રહેવાની કોઈ સગવડતા નથી, એની માલ બાલ બધું લઈને સાઈડમાં નીકળી ગયા છે. હજી એ લોકો કોઈ આવ્યા નથી, આનો કોઈ નિર્ણય હજી કર્યો નથી. અંદર જીરો પડી છે, 5 બોરી સામાન ખાટલા બધું દબાઈ ગયું, એ લોકો કોઈ લેવા જ રહ્યા નથી. આજ સુધીનું હજી કોઈ આવ્યો નથી. હવે ત્યાં સુધી અમારી મહેરબાની કરીને અમારી ભાઈની, અમારા ભાઈની વિનંતી સાંભળો તો સારું કહેવાય. બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને લઈને નદીઓ, નાળા સહિત ખેતરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વાવ તાલુકાના અનેક ગામોમાં પાણીના પ્રવાહને લઈને અનેક ગામના ખેડૂત સહિત ગ્રામજનો હેરાન પરેશાન જોવા મળ્યા છે. ત્યારે આજરોજ વાવના વાઢિયાવાસના રહીશો ખેતરમાં ભરાયેલ પાણીના નિકાલને લઈને વાવ મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાઢિયાવાસ રાવળા ગામની સીમમાં આવેલ અંદાજિત 150થી વધુ એકર જમીનમાં 3-4 ફૂટ પાણી છેલ્લા 20-25 દિવસથી ભરાયેલ હોવાને લઈને, જમીનમાં ખારનું પ્રમાણ વધવાને લઈને તેમજ ભવિષ્યમાં આ જમીન ખારાસ થઈ જવાની ભીતિને લઈને તેમજ નિકાલમાં આવતા આડબંધો તેમજ કેનાલ તેમજ હાઈવે રોડ નીચે નાળા મૂકવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. વધુમાં ચોમાસાની પરિસ્થિતિને લઈ તાત્કાલિક કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાવળા વાટિયાવાસ વર્ષ ચોમાસાનો પાણીનો નિકાલ થતો નથી. 300 હેક્ટરમાં પાણીમાં ગરકા ભરાલ પડ્યું છે. કોઈ ખેડૂતની કામગીરીની સાંભળતો નથી, કામગીરી કશું થતી નથી. નાળો વાટિયાવાસે ચાયડાવાસે એનો પાણીનું નાળું ભૂગાઈ ગયેલ પડ્યું છે, એનો નિકાલ કોઈ થતો નથી. અમે સરકારને, મામલતદારને, શ્રી કલેક્ટરને શ્રી રજૂઆત કરવા મોકલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મારકા ખાતે જૂની અદાવતમાં થયેલ કેસને પરત લેવાનો કહેતા હુમલો કરાવવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગતરોજ વિનોદભાઈ રામજીભાઈ સોલંકી બેણપ પાટિયા ગુટકા લેવા જતા ત્યાં ઉભેલા અશોકભાઈ વાલજીભાઈ તથા સુરેશભાઈ વાલજીભાઈએ કહ્યું કે તારી બહેને મારા વેવાઈ પર ફરિયાદ કરી છે, તે પાછી ખેંચી લેજે, નકા મેલ નહીં આવે તેવી ધમકી આપતા ઉશ્કેરાઈથી વિભિત્સ વર્તન કરી અશોકભાઈ વાલજીભાઈ પરમારે ગાલ પર તમાચો મારતા તેમજ સુરેશભાઈ વાલજીભાઈ પરમારે ધોકા વડે માર મારતા તેમજ રમેશભાઈ સવજીભાઈ પરમારે વાસી વડે હુમલો કરતા કાનની બાજુમાં ઘસડાઈ હતી. જોકે ફરિયાદીના ભાઈ હરેશભાઈ અને વસરમભાઈ ટ્રેક્ટર લઈ આવી પહોંચતા છોડાવવા જતા સુરેશભાઈ સવજીભાઈ પરમાર, અશોકભાઈ સવજીભાઈ પરમાર, વિક્રમભાઈ વાલજીભાઈ પરમાર, અશોકભાઈ વાલજીભાઈ પરમાર મળીને ફરિયાદી અને તેમના ભાઈઓને માર મારતા આજુબાજુના ગામ લોકો આવી જતા આજે તમે બચી ગયા છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા 108નો સંપર્ક કરતા નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં થરાદની ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. આ બનાવની જાણ પોલીસને કરાતા વાવ પોલીસે 4 ઇસમો વિરુદ્ધ IPC કલમ 323, 294B, 506B, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.